આપણે પાના નંબર 38 ઉપર સુરત દાદામાં રંગ પૂરવાના છે, બરાબર? તો તમે બધા મારી સાથે પૂરો. કયો લેવાનો છે? પીળો. પીળો રંગ લો અને પહેલા બધા આવી રીતે બોર્ડર કરી દો. ચાલો બોર્ડર કરો. આવી રીતે સરસ બોર્ડર કરવાની છે. ધીમે 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 બધાએ આખામાં આવી રીતે બોર્ડર કરી લેવાની છે, બરાબર? આમ શોખ ઘસતા જવાનો તમારે કલર અને બોર્ડર કરી દેવાની છે. આવી રીતે બોર્ડર થાય ને પછી તમારે પીળો રંગ છે તેને ઘસવાનો છે. આવી રીતે સરસ કરવાનો છે, ધીમે ધીમે આમ બરાબર દબાવીને કરજો એટલે સરસ થાય. અને જ્યાં જ્યાં સફેદ દેખાય ને ત્યાં તમારે પાછું શું કરવાનું છે? ચોક ફેરવી દેવાનો. તમારો ચોક કલર છે ને રંગ, તે પાછો એની ઉપર કરીને સરખું કરી દેવાનું તમારે. આવી રીતે જુઓ, ફાઇન, એકદમ સરસ કલર કરવાનો છે અને દબાવીને કરવાનો. થઈ ગયું ને પીળો કલર? આવી રીતે પેલા તમારે આ બધામાં બોર્ડર કરી દેવાની છે. તો ચાલો મારી સાથે બોર્ડર કરો પહેલા બધા. આવી રીતે બોર્ડર કરવાની, બરાબર? આમ બોર્ડર કરવાની અંદર પહેલા. બોર્ડર કરી દીધી ને પછી તમારે અંદર ધીમે ધીમે આવી રીતે રંગ પૂરવાનો છે. જો આવી રીતે ફાઇન કરજો, બરાબર? અને અંદર આમાં કલર લાગવો જોઈએ નહીં તમારે, તે ખાસ રાખવાનું છે ધ્યાન. એક ખાનામાંથી બીજા ખાનામાં રંગ જવો જોઈએ નહીં, બરાબર ને? હવે એની બાજુમાં કરીશું. પહેલાં બોર્ડર કરી દેવાનું. શું કરવાનું છે? બોર્ડર કરી દો. બોર્ડર થઈ જાય ને એટલે તમારે અંદર આવી રીતે રંગ કરવાનો છે. હવે આ તમારે રંગ પૂરાઈ જાય ને એટલે પાના નંબર 39 પર કેરી આપેલી છે ને તે પેન્સિલથી તમારે ટપકા જોડીને પૂરી કરવાની છે. તમારે અત્યારે ઘરે કરવાનું છે, બરાબર?